હેરણ્ય ધન્ય કચ્છ ની ધરતી માડી રવેચી મરમતી માડી કચ્છ ધણિયાણી દયાળી મારી આશાપુરા માવડી દયાળી ગરબે રમવાની શ્રીયા મારી તારી આરાધી ગાદે તાલે તાલે માના ગરબા કેરી ચો નિરંતર ગાજે આવો નાવ લાખ ની જાડી મળી આવો ની લો મારીયું બાળુડા રે બોલાવે આયલ આવો ની માતાજીના આરાધનાના પર્વ નવરાત્રિની ઉજવણી ચાલી રહી છે. આજે છઠ્ઠું નોરતું છે ત્યારે પોરબંદર ખબરના મહેમાન બન્યા છે. લિયો પાયોનિયરના સિંગરો એ આપણી સાથે આજે જોડાયા છે. પોરબંદર ખબરે આ વખતે નવરાત્રિમાં જે અર્વાચીન અને પ્રાચીન ગરબાના રાસોત્સવ છે તેમના જે સરસ્વતીના સાધકો છે તેમને સન્માનવાનો એક કાર્યક્રમ યોજ્યો છે. આજે આપણી સાથે લિયો પાયોનિયરના સિંગર મૌલિકભાઈ છે, ઇરફાનભાઈ છે, હિનાબેન છે, એમની સાથે વાત કરશું. મૌલિકભાઈ, સંગીત સાથે તમારો જૂનો નાતો, તમારા ફાધર મનમન થાનગી સંગીત સાથે જોડાયેલા હતા, પિતા પાસેથી વારસો લીધો, અત્યારે નવરાત્રિમાં તમે લોકોને ગ્રાઉન્ડ ઉપર ડોલાવો છો, કેવો માહોલ, કેવી તમારું અત્યારે માહોલ છે ત્યાં? સાચું કહું ને તો નવરાત્રિ છે એ આદ્યશક્તિનો શક્તિનો પર્વ છે. અને જ્યારે 3,000, 3,500, 4,000 બહેનો દીકરીઓ જ્યારે રમતી હોય ત્યારે આ વાત કરતાં પણ આપણે એમ કહીએ કે જે રૂવાડા ઊભા થાય એવો સાક્ષાત અમને માતાજીના દર્શન થાય છે. અને અમે ધન્ય છે કે ભાઈ અમે 3,500, 4,000 માતાજીઓની વચ્ચે અમને અમારા એના ગુણગાન ગાવાનો મોકો મળ્યો છે. ખાસ કરીને તમારા ફાધર જે ગાયક હતા એમની પાસેથી તમારી શું પ્રેરણા હતી? બહુ નાનો હતો ત્યારથી હું એને સાંભળતો આવતો અને શું ગાવું શું ન ગાવું, ક્યાં જગ્યાએ કઈ કમ્પોઝિશન નાખવા ક્યાં કમ્પોઝિશન ન ગાવા એની ખાસ તકેદારી અમે આ લોકો આ વખતે અમે લીધી છે. તમે અમારી નવરાત્રિના આપ તો ત્યાં હાજર હોવ છો, આપ જાણો છો કે શક્ય હોય ત્યાં સુધી જે આપણા માતાજીના ગરબા છે, આપણા રાસ છે, આપણું જે પ્રાચીન કલ્ચર છે એને અમે ઉજાગર કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ. અત્યારની યુવા પેઢીને માની લો કે નવા ગીતો છે, કપડાં મેચિંગ કરવા છે, ગુલાબનો ગલગોટો ને એવા અલગ અલગ, પરંતુ ખરેખર પ્રાચીન જે ગરબા છે એમાં ખેલવાનો મજા આવે છે કે નવા ગીતોમાં મજા આવે છે? હું એટલું કહીશ કે નો ડાઉટ અત્યારે જે નવા ગીતો છે એને આપણે ધાણાભાજીને સ્વરૂપે લઈ શકીએ કે ભાઈ જમવામાં જેમ ધાણાભાજી છાંટીએ એમ ધાણાભાજી છાંટી શકાય, બાકી જે આપણું પ્રાચીન છે એ તો સાહેબ પ્રાચીન જ છે. પ્રાચીન ગરબા એ જ સાચી ભક્તિ છે. આપણે ઇરફાનભાઈ સાથે વાત કરી અને એક સિંગર ઇરફાન મીર છે આપણી સાથે. ઇરફાનભાઈ, તમારો તો વારસાગત સંગીત સાથે આખો પરિવાર જોડાયેલો છે. મીર છો, ઓસમાન મીર છે, હમણાં એનું એક ઇન્ટરવ્યુ હતું, ભાઈ હું ગરબા ગાઉં છું, આવું છું. તમે ગરબા ગાઓ છો ને તમને ગરબાની આખી જે ગઢ છે, તમારા દાદા રેડિયો કલાકાર હતા, તમને આ નવરાત્રિમાં ભક્તિનો કેવો આનંદ આવે છે? અને જો આમ લગ્ન પ્રસંગની અંદર તો કામ કરતા હોય પણ જે 9 દિવસ જે આ માતાજીની આરાધના કરવાનો જે મોકો મળે છે અને એમાં જે આનંદ આવે છે એ લગ્ન પ્રસંગમાં એવડો આનંદ આવતો નથી. અને મને આ વખતે પોરબંદરમાં અવળું સ્ટેજ આપ્યું એ બદલ હું મૌલિકભાઈ થાનકીનો ખૂબ ખૂબ આભારી છું. કેમ કે મેં ઘણી જગાએ કામ કર્યું છે, રિલાયન્સ ટાઉનશીપમાં કામ કર્યું છે, જામજોધપુર કામ કર્યું છે, પછી ઘણી જગાએ મોટી મોટી જગાએ કામ કર્યું છે, સારા લેવલવાળું કામ કર્યું છે, પણ આ વખતે મને મારા જ ગામની અંદર કે જે મને 5 વ્યક્તિ ઓળખે અને એવું કામ મને મૌલિકભાઈ આપ્યું છે એ બદલ હું એનો ખૂબ ખૂબ આભારી છું. અને મને ખૂબ આનંદ થાય છે એમ કે એવડા ક્રાઉડની અંદર મને કામ કરવાનો મોકો મળ્યો એમ. અને પોરબંદરની જનતાને હું એનો પણ ખૂબ ખૂબ આભારી છું. લિયો પાયોનિયરના તમામ કાર્યકર્તાઓનો પણ હું આભારી છું કે મને કામ મળ્યું અને ખૂબ સારું કામ મળ્યું એમ. ખાસ કરીને લિયોનું ગ્રાઉન્ડ એટલે પોરબંદરના ખેલાયો યુવા ખેલાયો માટેનું એક ખાસ મહત્વનું એક આ લિયો પાયોનિયર, એમાં તમને તમારા ગામમાં તમારી જન્મભૂમિમાં સ્ટેજ મળ્યું છે, કેવો માહોલ હોય છે ને તમે કેવું ફિલિંગ અનુભવો ભાઈ હું મારા ગામમાં ગાઉં છું, કેવા જોમથી ગાતા? અને એવો ખૂબ આનંદ થાય છે કે
અહીંયા મેં લગ્ન પ્રસંગની અંદર કામ કર્યું છે. હવે અહીંની પબ્લિક મને એવી ઓળખતી નથી કે ભાઈ ઇરફાન મીર કરીને કોઈ સિંગર છે અને આવી રીતે રજૂઆત કરે છે, અને કોઈ મને સાંભળે તો કહી શકે એમ કે ના સારું ગાય છે કે કેવું, એ તો તમારો રિવ્યૂ આવે ત્યાર પછી મને ખ્યાલ પડે બરાબર. તો મને અહીંયા કામ મળ્યું એ મને અંદરથી આમ જાગ્યું છે એમ કે મારે આવું સારું કામ કરીને બતાવવું છે. અને જે મૌલિકભાઈના માર્ગદર્શન ની ઉપર અમે કામ કરીએ છીએ કે ભાઈ આજે તમારે આ વસ્તુ ગાવાની છે, આ વસ્તુ નથી ગાવાની, આ વસ્તુ લેવાની છે, આ સમય ઉપર આ ગાવાનું, એ અમે કમ્પોઝિશન રજૂઆત કરીએ છીએ. અને જે ખેલૈયાનો જે આનંદ આવે છે અને જે આમ ક્રાઉડમાં અમને આમ નજર મારીએ તો એમ એવી આનંદ આવે છે કે ગાઈએ જ રાખીએ એમ, સવાર સુધી ગાઈએ એવું માતાજીની આરાધના કરવાનો મોકો મળ્યો છે. એ બદલ હું મૌલિકભાઈનો ખૂબ ખૂબ આભારી છું. ગામનો જીવન, ગામમાં જ જો લોકોને ડોલાવતો, એક સ્વાભાવિક છે, ગર્વ થતો, એક આનંદ થતો હોય, કારણ કે પોતાની જન્મભૂમિમાં જ્યારે એક ગાયક કલાકાર તરીકે ઉભરી આવતા હોય અને તેમને જે પ્લેટફોર્મ મળ્યું છે એમના માટે એમને ખુશી છે. હિનાબેન, આપ રાજકોટના છો, આપનું જે સંગીત ક્ષેત્રની શરૂઆત ક્યાંથી કરી આપે? મારા કાકા હતા એ જ હેમંતભાઈ, એ જ રેડિયો કલાકાર હતા, એટલે ત્યારથી એમને જોતી આવું છું. ત્યારથી જ મારી ઈચ્છા હતી કે આ લાઈનમાં, અને મેં પીટીસી બીકોમ કર્યું છે, પણ ત્યાંથી શરૂઆતથી જ મને ભજન ને એવું ગાવાનો પહેલેથી જ શોખ હતો, એટલે મને આ લાઈનમાં ગમે ત્યારે આગળ તો વધવું હતું, ખાલી સપોર્ટની જરૂર હતી. તો ભગવાનની દયાથી અત્યારે આ સ્ટેજ ઉપર છું. કેટલા વર્ષથી આપ સંગીત સાથે જોડાયેલ? આ ઉપરાંત આપ નવરાત્રી સિવાય ક્યાં ક્યાં સ્ટેજ કાર્યક્રમો કરો? આઠ વર્ષ જેવું થઈ ગયું છે હું આ સંગીત લાઈનમાં છું, અને નવરાત્રીમાં તો બહુ બધી જગ્યાએ કામ કરેલું છે સારા સારા સ્ટેજ ઉપર, પણ અહીંનો સ્ટેજ અને ક્રાઉડનો જે રિસ્પોન્સ છે ને એ મને વધારે ગમ્યું છે પોરબંદરનો. એના માટે મૌલિકભાઈનું થેન્ક યુ કહેશું. અને મારો જન્મભૂમિ પોરબંદર જ છે, પણ હું પોરબંદરમાં મારે સો હોતા નથી અને નવરાત્રી પણ હોતી નથી. ખાસ કરીને રાજકોટ અમદાવાદ જેવા મેગા સિટીમાં ગરબા થાય છે, પોરબંદર જેવું નાનું સિટી આવું મોટું સ્ટેજ, અહીંનું આયોજન, અહીંના ખેલૈયા વિશે? આઠ વર્ષ જેવું થઈ ગયું છે હું આ સંગીત લાઈનમાં છું, અને નવરાત્રીમાં તો બહુ બધી જગ્યાએ કામ કરેલું છે સારા સારા સ્ટેજ ઉપર, પણ અહીંનો સ્ટેજ અને ક્રાઉડનો જે રિસ્પોન્સ છે ને એ મને વધારે ગમ્યું છે પોરબંદરનો. એના માટે મૌલિકભાઈનું થેન્ક યુ કહેશું. અને મારો જન્મભૂમિ પોરબંદર જ છે, પણ હું પોરબંદરમાં મારે સો હોતા નથી અને નવરાત્રી પણ હોતી નથી. ખાસ કરીને રાજકોટ અમદાવાદ જેવા મેગા સિટીમાં ગરબા થાય છે, પોરબંદર જેવું નાનું સિટી આવું મોટું સ્ટેજ, અહીંનું આયોજન, અહીંના ખેલૈયા વિશે શું કહેશો? એટલે અહીંના ખેલૈયામાં મને એ ગમ્યું કે અત્યારના પ્રાચીન ગરબા વધારે ગમે છે, બાકી અમદાવાદ સાઈડ જાઉં તો ત્યાં ઉત્તર ગુજરાતને વધારે મહત્વ આપે છે, કારણ કે હું એ બાજુ શો કરું છું, ત્યાં પ્રાચીન ગરબાનું એટલું બધું મહત્વ હોતું નથી, ત્યાં અત્યારે ઉત્તર ગુજરાત વધારે ચાલે છે. અહીંનું લિયો પાયોનિયરનું કેવું આયોજન કેવું લાગ્યું? આયોજન બહુ સરસ અને એકદમ વ્યવસ્થિત ટાઈમસર કામ છે, એ વધારે પસંદ આવે છે. હા, તા લિયો પાયોનિયરના સિંગરો કે જો છેલ્લા પાંચ, એટલે આજે છઠ્ઠું નોરતું છે, અહીંયા ખેલૈયાઓને જે મેદાનમાં આખો જે આખો રોમાંચ ઊભો કરે છે, જે ગરબાની રમઝટ બોલાવે છે, આ જે ગાયક કલાકારો છે તેમને પોતાના પ્રતિભાવો આપ્યા છે કે ઘણાને વારસાગત જે સંગીત મળ્યું, મોટાભાગના લોકોને વારસાગત સંગીત મળેલું છે અને નવા જે કલાકારો છે એમને પ્લેટફોર્મ મળ્યું છે. પોરબંદરના જે ખેલૈયાઓ છે, પોરબંદરની જે જનતા છે, તેમને પ્રાચીન ગરબા ઉપર જો રાસ રમે એ પ્રકારનો એક હિન્દુ સનાતની હિન્દુ ધર્મ, અને ખાસ કરીને આ ગાયક કલાકારોનો પણ એક પ્રયાસ રહ્યો છે કે પ્રાચીન ગરબાથી જ માતાજીની આરાધના થાય, જેને એ પણ લિયોમાં જોવા મળે છે.